સુરત શહેરમાં બિનવારસી લાશોનું કોઈ પણ જાતના ન્યાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે લાશોના ફોટાનું પ્રદર્શન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં વર્ષ 2016 થી બિનવારસી લાશોનું કોઈપણ જાતના ભેદભાવ વગર માત્ર નિઃસ્વાર્થપણે વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા વર્ષ 2016 થી આજ દિન સુધીના બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન સોનીફળિયા ખાતે આવેલા આર્ય સમાજ હોલ ખાતે તારીખ 26 મે રવિવારના રોજ આજે ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેથી કોઈના સ્વજનો ગુમ થયા હોય અને આ દિન સુધી ન મળ્યા હોય તેવો અને જાહેર જનતાએ આ પ્રદર્શન જોવા અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાવાળા દ્વારા અપીલ કરાય છે. સાથે ફોટો પ્રદર્શન પહેલા યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં સેના સેવાભાવી મહાનુભાવ જોડાયા હતા. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ. સુરત શહેરની અંદર આ એક જ માત્ર એવી સંસ્થા છે જે નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરે છે. આ સંસ્કાર દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતકોને અગ્નિદાહ કરવામાં આવ્યા છે એ લોકોની શાંતિ માટે સદગતિ માટે બ્રાહ્મણો દ્વારા સુરતના આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એ છે કે જે લાશો કમોતે મરેલી હોય, જે બિનવારસી હાલતમાં મળે છે, એ લોકોની આત્મા કઈ ને કઈ ભટકતી હોય છે, તો હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એ લોકોની શાંતિ માટે એમને મોક્ષ મળે એ માટે આ સંસ્થા આટલું ઉમદા કાર્ય એ લોકોને યજ્ઞ આપવાનું કામ કરી રહી છે. વધુ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ત્યાં સુધી અનેક બિનવારસી લાશોનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા છે, ત્યારે અગ્નિ સેવા કેન્દ્રની કામગીરી લોકોએ સરાહના કરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સિટા.